લગ્ન સમયે પતિ અને પત્નીની સરેરાશ ઉંમર 23 વર્ષ હતી. 5 વર્ષ બાદ અત્યારે તેમની 1 વર્ષનો બાળક હોય તો તેમની કુટુંબની સરેરાશ ઉંમર શું થાય? હવે મિત્રો, આપણે એમ કીધું છે કે પતિ અને પત્નીની સરેરાશ ઉંમર આપી છે, પતિ અને પત્ની એની સરેરાશ ઉંમર આપણે આપી છે 23 વર્ષ. એનો મતલબ કે સરેરાશ ઉંમર એટલે બંનેને બે વડે ભાંગી દે અને કુલ આપણે 23 વર્ષ આપેલા છે. તો આપણે પતિ અને પત્નીની કુલ ઉંમર શોધવી હોય તો શું કરીશ? તો પતિ અને પત્નીની કુલ ઉંમર આપણી પાસે હવે થશે, કારણ કે બંનેની ઉંમર સરેરાશ 23 વર્ષ છે. તો બંનેની ઉંમરનો સરવાળો શું થશે? પતિ 23 વર્ષનો અને પત્ની 23 વર્ષ, તો બંનેના થઈને 46 વર્ષ થશે એવું આપણે કહી શકીએ. તો હવે પતિ અને પત્ની બંનેની ઉંમરનો સરવાળો થશે 46 વર્ષ. હવે પછી આપણે રકમમાં એવું કીધું કે 5 વર્ષ પછી, મતલબ કે પતિ જો 5 વર્ષનો મોટો થતો હોય તો પત્ની પણ 5 વર્ષ મોટી થાય, તો એનો મતલબ કે હવે ઉંમરમાં કેટલો વધારો થયો? તો 5 વર્ષ પછી બંને નહીં, 5-5 વર્ષ એટલે હવે આપણે ઉંમરમાં 10નો વધારો થયો. તો 46 + 10 કરો એટલે 56 થશે. હવે શું કીધું કે 5 વર્ષ પછી એને એક બાળક, 1 વર્ષનો બાળક આવે છે, મતલબ કે 5 વર્ષ પછી એને 1 વર્ષનો બાળક હોય છે. હજી આપણે 1 વર્ષ બાળકની પણ ઉમેરવી પડશે, કારણ કે એને 5 વર્ષ પછી 1 વર્ષનો બાળક છે. તો 1 વત્તા 56 મતલબ કે હવે થશે 57 વર્ષ. એનો મતલબ કે એની પાસે આખા કુટુંબમાં હવે 57 વર્ષની ઉંમરના 3 સભ્યો કુલ હશે, મતલબ કે 3 સભ્યો થઈ ગયા, એક બાળક, એક પતિ અને એક પત્ની. હવે ત્રણેયની ઉંમરનો સરવાળો આપણી પાસે છે 57. તો એની સરેરાશ ઉંમર શોધવી હોય તો શું કરીએ? તો આપણી પાસે કુલ ઉંમરને 3 વડે ભાંગી દઈએ તો ત્રણેયની ઉંમરનો સરેરાશ આપણે મળી જાય. તો આપણે 3 વડે ભાંગશું 57ને, તો 3 વડે 57ને ભાંગશું તો થશે 19 તેરી 57. એનો મતલબ કે 19 આવી આપણી પાસે સરેરાશ ઉંમર, મતલબ કે પતિ પત્ની અને પુત્રની ત્રણેયની સરેરાશ ઉંમર હવે જોઈએ તો હવે 19 વર્ષ થશે મિત્રો.